દોસ્તો મારા દાદાજી હરીશચંદ્રે ઘરમાં ઊંટ વૈદાનો ધંધો શરૂ કર્યો છે. એમને ક્યાંકથી 100 વર્ષ જૂની ઘરગથ્થુ ઉપચારની ચોપડી મળી ગઈ છે. બસ એ દિવસથી શરૂ થઈ ગયા. રસ્તામાં સોસાયટીમાં જે મળે ને એને ઊભો રાખે, આંખ તપાસે, જીભ કઢાવે અને પછી કાંઈક ને કાંઈક ઉપચાર એને બતાવે. અને ઘરમાં જે માણસ આવ્યો ને એ તો મર્યો જ સમજો, એનો હાથ પકડી જ રાખે, જવા જ ન દે ને, અને તરત કંઈક એને ખોળ શોધી કાઢે. એની ઉપચાર તરીકે કંઈક લાલ પીળી ગોળીઓ એના મોઢામાં મૂકીને જ પછી એને છોડે. તમે નહીં માનો, ગઈકાલે તો એક કુરિયરવાળાને કબજિયાતની ગોળીઓ જબરજસ્તી ખવડાવી દીધી. બોલો, હવે થોડા દિવસ પહેલાં મારા બોસ કે કામસર મારા ઘરે આવ્યા. દાદાજી એમની ટાલ જોઈને પહેલાં તો એમના માથે 2 વાર હાથ ફેરવ્યો અને પછી જોરથી બોલ્યા, ઝુમરલવા. એટલે બધા ગભરાઈ ગયા. ઝુમરલ વાગે લીધે જ વાળ ખરે. એટલે બોસ બિચારો કે આ ઝુમરલવા છે શું? એટલે દાદાજી એને સાંત્વન આપતા કહ્યું, આ રોગ વારસાગત છે, તમારા બાપુજીને ટકલું હતું. એટલે મારો બોસ કે, ના, મારા બાપુજીને તો મર્યા ત્યાં સુધી વાળ હતા. અચ્છા અચ્છા, વાંધો નહીં, તમારા દાદાજી ટકલું હતા. બોસ કે, ભાઈ મેં એમને જોયા જ ને, ડોન્ટ મરી, આનો ઈલાજ મારી પાસે છે. જિંગબરાવડી અને રાગવટીનું મિશ્રણ બનાવીને મધ સાથે 2 વાર ચાટો, વાળ આપોઆપ ઉગી જશે. અરે સાહેબ, હવે જંગલી નામો સાંભળીને બોસનો તો શ્વાસ રૂંધાઈ ગયો. એ હજી કાંઈ બોલે પહેલાં દાદાજીએ એનું મોઢું આમ પકડ્યું અને 2 પડીકીઓ મોઢામાં ખોસી દીધી. સાહેબ, બોસના ડોળા ચકળ વકળ થવા લાગ્યા. મને થયું બોસ ગયા, કાલે રજા. પણ અડધી સિરિયલ જેમ પાછી ચાલુ થાય એમ બોસ ઊભા થયા, મારો હાથ પકડીને મને સાઈડમાં લઈ જઈને કે, મને કે, મિસ્ટર ગ્રીસ, કઈ જાતના દાદા રાખો છો? મને કાંઈ પણ થયું છે ને તો તમને ડિસમિસ કરીશ ને તમારા દાદા ઉપર કેસ કરીશ. અરે મેં હાથ જોડ્યા, એમને કેટલો કર કર્યો, શાંત પાડીને અહીંયાથી રવાના કર્યા અને દાદાજીને વોર્નિંગ આપી, ખબરદાર કોઈ માણસને હેરાન કર્યો છે તો. ત્યારથી દાદાજી સ્ત્રીઓ તરફ વળ્યા છે, એટલે કે સ્ત્રીઓના ઉપચાર તરફ વળ્યા છે. બહેનોને જોઈને દોડે છે, કરચલી દૂર કરવાની દવા, વાળ વધારવાની દવા, ગોરા થવાની દવા, પરાણ એ બજાડે છે. અરે 2-4 બહેનોને તો દવાના રિએક્શન આવી ગયા છે. તો પણ દાદાજી તો એમને સાંત્વન આપતા એમ કે, જરાયથી કરની કરતા શું છે આ દવા, શરૂઆતમાં ગરમ પડે પણ પાછળથી ખૂબ રાહત આપશે. અરે સાહેબ, સોસાયટીના માણસ હવે દાદાજીને જોઈને ભડકે છે. સોસાયટીમાં અમારા દુશ્મનો વધ્યા છે. અરે દાદાજી બહાર નીકળે ને ભૂત જોયું એમ લોકો ભડકીને ભાગે છે. પણ આજે મેં નિર્ણય લઈ લીધો છે, આજે દાદાજી સૂઈ જાય ને એટલે એમની આ 100 વર્ષ જૂની ચોપડી હું બાળી નાખવાની છું. પછી ભલે દાદાજી સવારે ઉઠીને મને બાળી નાખે, દેશને બચાવવા માટે કોઈ કે તો બલિદાન આપવું જ પડશે. કોઈ ફોરેનથી આવે ત્યારે બહુ અંજાઈ જઈએ, એમની આગતા સ્વાગતા કરવા માટે આમ હરખ પદુડા થઈ જાય. આ મારા સાડુનો દીકરો મુકેશ અમેરિકા જઈને મેક બની ગયો છે. તે હમણાં અહીંયા આવેલો, અહીંયા આવીને આમ એવો રૂવાબ મારે, અમદાવાદની ગરમીમાં પણ આમ કોટ પહેરીને જ આખો દિવસ ફર્યા કરે અને બધાને કે, આઈ એમ DWN હોલિડે ઇન. હવે આ DW એટલે શું ખબર છે? ડિશવોશર. હરામખોર હોલિડે ઇનમાં વાસણો માંજે છે, પણ અહીંયા આવે ત્યારે, ઓ આઈ ઓનલી હેવ મિનરલ વોટર, મને તમારું ઇન્ડિયનનું પાણી સૂટ નથી થતું. એટલે હરામખોર માણા વધારમાં ગંધાતી વાવડીનું પાણી પીતો તો એ ભૂલી ગયો તો. હમણાં ગયા મહિને આ સુશીલાની કોઈક દૂરની બહેન છે, એટલે મારી દૂરની સાળી સુભદ્રા, એનો ભાઈ હરજીવન ત્યાં જઈને હેરી બની ગયો છે. એ એરપોર્ટથી સીધો મારા ઘરે આવ્યો અને કે, ઓહ ઇટ્સ સો હોટ, તમારા ઘરમાં એસી નથી, આઈ ડોન્ટ લાઈક ઇટ, યુ આર વેરી પુઅર પીપલ. આરામ ઓર, તું સલા ગામમાં ફાળો ઉઘરાવીને અમેરિકા ગયો તો અને અમને કહે છે પુઅર પીપલ. તેમ એને પૂછ્યું, હેરી, what do you do there? તો મને કે, I am a cleaning operator. હવે cleaning operator એટલે શું? અમેરિકાના એક નાનકડા ગામમાં પશુઓના દવાખાનામાં ઝાડુ પોતા કરે છે આ હેરી અને મને કે, I am cleaning operator. ત્યાં ગાયોના પોદળા ઉપાડે છે અને અહીંયા આવીને કે, India is so dirty. સાહેબ, આવા NRI થી ચેતતા રહેજો. આ NRI એટલે Not required Indian.
Thank you.